नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे त्रीजो चेप्टर पूरो कर्यो। बाळको त्रीजा चेप्टर नी अंदर आपणे एनिमेशन बनावता शीख्या, की फ्रेम नो उपयोग करी एनिमेशन बनावो, फ्रेम बाय फ्रेम एनिमेशन बनावो, रेन्डरिंग करता शीखी गया आपणे, पछी एनिमेशन नुं पुनरावर्तन करवुं, आटलो कॉन्सेप्ट आपणे थर्ड चेप्टर नी अंदर अभ्यास कर्यो। हवे जे बाळको आपणे शीखवानुं छे चोथो चेप्टर, आजे आपणे चेप्टर फोर स्टार्ट करवानुं छे। चौथु चेप्टर जे छे एनी अंदर आपणे चेप्टर नुं नाम छे बाळको स्तरनो परिचय, एटले के इंट्रोडक्शन टू लेयर। लेयर सौथी अगत्यनो भाग भजवे छे। सिन्फिक छे ने बधा सॉफ्टवेर करता लेयर नी दृष्टि अलग पड़े छे, एटले तमे जे कंई ड्रो करशो बाळको एनुं नवुं लेयर बने। धारो के तमे एक सर्कल ड्रो करो छो, आउटलाइन वाळो सर्कल ड्रो करो छो, तो बे लेयर बनशे। एक आउटलाइन नुं सर्कल, आउटलाइन नुं लेयर, एक सर्कल नो लेयर, एवा बे लेयर बने। तो बाळको सिन्फिक जे छे ए लेयर नी दृष्टि बीजा बधा सॉफ्टवेर मां बधी इफेक्ट साथेनो एक सिंगल लेयर होय, ज्यारे सिन्फिक मां बधी इफेक्ट माटेनो एक इंडिविजुअल एक अलग लेयर होय, जे मेन एडवांटेजिस ऑफ सिन्फिक एवुं कही शकाय। केम के तमारे जेमां चेन्जिस करवा होय पर्टिक्युलर लेयर ने तमे सिलेक्ट करी अने तमे एमां सुधारो करी शको। तो आजना लेक्चर नी अंदर हूँ तमने पहला चौथा चेप्टर नो जे प्रेक्टिकल कॉन्सेप्ट छे ए बताई दो, पछी नेक्स्ट लेक्चर में तमारे एनो थियोरिकल कॉन्सेप्ट शीखवानो थशे। एटले प्रेक्टिकल कॉन्सेप्ट आम समझी लो, एटले तमारे थियरी फटाफट समझ पड़ी जाय एवो छे। आमां थियरी बहु शोर्ट एंड स्वीट छे, बराबर? एटले आ चेप्टर बहु नानुं एवुं चेप्टर छे। प्रेक्टिकल ए केटला प्रेक्टिकल छे, कहो छो? बे ज प्रेक्टिकल छे। खाली तमे बे प्रेक्टिकल जुओ अने समझो, એટલે તમારું આ ચોથું ચેપ્ટર પ્રેક્ટિકલનું પૂરું થઈ જાય અને આવતા લેક્ચરમાં થિયરી પૂરી થશે। તો આપણે હવે સિન્ફિકની અંદર જે લેયર છે કઈ રીતના વર્ક કરે છે એને લગતું આપણે પ્રેક્ટિકલ જોવાનું છે। જો સિન્ફિકમાં તમે જે કઈ કામ કરો ને બાળકો, એનું એક અલગ લેયર બનશે। એટલે હું શું કરું, એક લેયર પેનલ અહીંયા બાજુમાં ઓપન કરી રાખું છું, અને જો તમારે લેયર પેનલ લાવવી હોય ગમે ત્યારે, બરાબર? અત્યારે આપણે બધી પેનલ બંધ કરી દીધી, તો ટૂલ બોક્સના ફાઇલ મેનુમાં જઈ પેનલ્સમાં જઈ અને લેયર્સ ઉપર ક્લિક કરશો એટલે લેયર પેનલ આવી જશે। તો આ લેયર પેનલને ઘડીક અહીંયા બાજુમાં મૂકી, હવે હું અહીંયાથી બ્લેક એન્ડ વ્હાઈટ સિલેક્ટ કરું છું। જો બ્લેક એન્ડ વ્હાઈટ એટલે ફોરગ્રાઉન્ડ કલર બ્લેક છે અને બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ છે, અને અહીંયાથી હું ગ્રેડિયન્ટ નો કલર ચેન્જ કરી નાખું છું। આ ગ્રેડિયન્ટ નો કલર છે બાળકો, અને ગ્રેડિયન્ટ નો કલર બાય ડિફોલ્ટ ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર નું મિશ્રણ હોય, તો અહીંયા ક્લિક કરીને આપણે થોડો કલર ચેન્જ કરીએ। આ ગ્રેડિયન્ટ નો કલર આપણે આવો રાખ્યો। હવે શું કરવાનું છે, આપણે એક સર્કલ ડ્રો કરવાનું છે। તો એની જે ટૂલ ઓપ્શન પેનલ ઓપન થાય એમાં ક્રિએટ સર્કલ લેયર સિલેક્ટ રાખવાનું છે, આમાં બીજું કઈ સિલેક્ટ રાખવાનું નથી। બોર્ડર વગરનું સર્કલ આપણે અત્યારે ડ્રો કરવાનું છે, તો મેં એક સર્કલ ડ્રો કરી દીધું। એટલે લેયર પેનલમાં જવું, એક લેયર આવી ગયું સર્કલ લેયર। હવે હું પાછું બીજું એક સર્કલ ડ્રો કરું, એટલે લેયર પેનલમાં જો સર્કલ 9 એની ઉપર સર્કલ 10, આ તમારું સર્કલ 10 છે, એને તમારે જેમ ગોઠવવા હોય એમ ગોઠવી શકો। અત્યારે મેં આ રીતના ગોઠવ્યા છે, ઇન્ટરસેક્શન થતા હોય એ રીતે। તો બાળકો આપણે બે સર્કલને ડ્રો કર્યા છે, બરાબર? હવે હું ગ્રેડિયન્ટ ટૂલ ઉપર ક્લિક કરું, આ ગ્રેડિયન્ટ ટૂલ જેનો ઓલરેડી આપણે અભ્યાસ કરી ચુક્યા છે, એમાં સ્પાઇરલ ગ્રેડિયન્ટ અત્યારે આપણે રહેવા દઈએ અને એને પેનલ છે એ બંધ કરી દઈએ। હવે બાળકો હું શું કરું, એક લાઈન ડ્રો કરું છું। જો એક લાઈન ડ્રો કરી, એટલે ગ્રેડિયન્ટ જે છે ને આખા કેનવાસ ની અંદર, એટલે કે જે વર્કિંગ એરિયા છે એની અંદર ગ્રેડિયન્ટ આવી ગયું, સર્કલ દેખાતા બંધ થઈ ગયા। જો તમે લેયર પેનલમાં સૌથી ઉપરનું લેયર છે ને ગ્રેડિયન્ટ લેયર છે, બાળકો હંમેશા ઉપરનું લેયર છે ને નીચેના લેયરને ઢાંકી દે। લેયર એટલે સ્તર, એને તમે કાગળના જુદા જુદા ટુકડા એના જેવું તમે આમ કલ્પી શકો, બરાબર?
ધારો કે તમારી તમે નવરા બેઠો હોય, તમારી પાસે એક કાગળ છે અને તમારી પાસે એક કાતર છે, એટલે જનરલી આપણને અલગ અલગ ટુકડા કરવાની ઈચ્છા થાય. કોઈ સર્કલમાં, રાઉન્ડ શેપમાં તમે ટુકડો કરો, કોઈ સ્ટારમાં કરો, કોઈ રેક્ટેંગલમાં કરો. પછી તમે એ ટુકડાને, એક ટુકડાની ઉપર બીજો ટુકડોને મૂકો. તો ધારો કે તમે સર્કલની ઉપર સ્ટાર મૂક્યો છે, તો સ્ટાર જે છે એ સર્કલના અમુક ભાગને ઢાંકી દેતો હોય, એના જેવું લેયર છે બાળકો. ઉપરનો ભાગ નીચેના લેયર, એટલે કે ઉપરનું લેયર નીચેના લેયરને ઢાંકી દેતો હોય અથવા ઉઘાડું પાડતો હોય. તો બાળકો અત્યારે તો ઉપરનું લેયર છે, નીચેના લેયરને ઢાંકી દીધું છે. તો આપણે એક કામ કરવું પડશે, એક પેરામીટર ચેન્જ કરવું પડે, એટલે પેરામીટર પેનલ લાવવી પડશે. તો હું અત્યારે ટૂલ બોક્સના ફાઇલ મેનુમાં પેનલ્સમાં પેરામ્સ પેનલમાં જાઉં છું. એટલે જો અત્યારે હું પેરામ્સ પેનલની અંદર છું, એમાં બ્લેન્ડ મેથડ જોઉં બાળકો. બ્લેન્ડ મેથડનો અર્થ એવો થાય કે લેયરને કઈ રીતે દર્શાવવું. અને બાળકો બાય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત બ્લેન્ડ મેથડની ગોઠવણ શું હોય આ પરીક્ષામાં પૂછાય. તો પૂર્વ નિર્ધારિત બ્લેન્ડ મેથડની ગોઠવણ હોય કમ્પોઝિટ. કમ્પોઝિટનો અર્થ એવો થાય કે એની લેયરની જે મૂળભૂત ગોઠવણ છે એ પ્રમાણે દર્શાવો, એટલે કે ઉપરનું લેયર જે છે નીચેના લેયરને ઢાંકી દે. તો આપણે એક કામ કરવું છે કે જે ગ્રેડિયન્ટ જે છે એ માત્ર સર્કલની અંદર દેખાય, બાકી ન દેખાવું જોઈએ, એવું આપણે કામ કરવું છે. તો અહીંયા હું બ્લેન્ડ મેથડ છે એ બદલી નાખીશ. કમ્પોઝિટની જગ્યાએ ત્યાંથી હું સ્ટ્રેટ ઓન ટુ સિલેક્ટ કરીશ. એટલે છે ને, તમારે બ્લેન્ડ મેથડ કમ્પોઝિટમાંથી બદલી અને કયું કરી દેવાનું, સ્ટ્રેટ ઓન ટુ. જેવું તમે સ્ટ્રેટ ઓન ટુ કરશો એટલે તમને જુઓ ગ્રેડિયન્ટની અસર સર્કલમાં દેખાશે. તો બાળકો તમારે ગ્રેડિયન્ટની અસર કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં જોવી હોય તો આ રીતે જોઈ શકાય. બ્લેન્ડ મેથડનો ઉપયોગ થાય. બ્લેન્ડ મેથડ પેરામીટર તમારે ચેન્જ કરવું પડે પૂર્વ નિર્ધારિત. બ્લેન્ડ મેથડની કિંમત કમ્પોઝિટ હોય એ બદલી તમારે સ્ટ્રેટ ઓન ટુ કરો. એટલે જો અત્યારે અહીંયા તમે લેયર પેનલ જુઓ ને બાળકો, તો એ સૌથી ઉપરનું લેયર છે. એટલે એની નીચેના જેટલા લેયર હશે એની અંદર તમને આ ગ્રેડિયન્ટની અસર જોવા મળશે. એ કોને લીધે એવું થાય, તો કે બ્લેન્ડ મેથડ તમે સ્ટ્રેટ ઓન ટુ કર્યું. તો હવે ધારો કે હું એક નવું સર્કલ ડ્રો કરું છું. મેં એક સર્કલ ડ્રો કર્યું તો એની અંદર ગ્રેડિયન્ટની અસર નથી આવી, એનું કારણ શું બાળકો? તો એની અંદર ગ્રેડિયન્ટની અસર ન આવે એનું કારણ, એક કામ કરીએ આપણે. પહેલા હું કંટ્રોલ ઝેડ આપી દઉં, આ સર્કલ કાઢી નાખીએ ઘડી. ધારો કે આપણે બે સર્કલ ડ્રો કર્યા છે, બરાબર. પણ આપણે બંને સર્કલની અંદર ગ્રેડિયન્ટની અસર નથી જોઈ. સપોઝ આપણે કોઈ પર્ટિક્યુલર ગ્રેડિયન્ટ, પર્ટિક્યુલર સર્કલ ની અંદર જ ગ્રેડિયન્ટ ની અસર લાવવી છે. એટલે ધારો કે આપણી પાસે બે સર્કલ છે, પણ આ જે સર્કલ 9 છે એની અંદર આપણે ગ્રેડિયન્ટ લાવવું છે. આ સર્કલ 10 છે એની અંદર ગ્રેડિયન્ટ નથી લાવવું, આપણે એવું નક્કી કરીએ. તો એના માટે તમારે જે સર્કલ ની અંદર ગ્રેડિયન્ટ લાવવું હોય એ સર્કલ સિલેક્ટ કરો, પછી કંટ્રોલ કી દબાઈ રાખી અને ગ્રેડિયન્ટ લેયર સિલેક્ટ કરો. એટલે જો મેં અત્યારે લેયર પેનલની અંદર બંને લેયરને સિલેક્ટ કર્યા, હવે મારે શું કામ કરવું પડશે, તો કે બંને લેયરને ભેગા કરવા પડશે. અને બાળકો લેયરને ભેગા કરવા એટલે કે લેયરનું ગ્રુપ બનાવવું, એટલે એને કમ્પોઝિટ, એટલે એને એનકેપ્સ્યુલેટ કહેવાય. શું કહેવાય? એનકેપ્સ્યુલેટ. એનકેપ્સ્યુલેશન એટલે ગ્રુપ કરવું. તો બંને લેયરને સિલેક્ટ કરેલા છે, હવે તમે ગમે ત્યાં જઈને ત્યાં બંને લેયરમાંથી કોઈ પણ એક લેયર ઉપર રાઈટ ક્લિક કરવાની, હવે ક્લિક નથી કરવાની. જો આ બંને લેયર મેં સિલેક્ટ કરેલા છે, એક સર્કલ 99 છે અને એક સર્કલ 100 છે, પણ આપણે સર્કલ 99 અને ગ્રેડિયન્ટ 21 આ બંનેને ભેગા કરવા છે, આ બંને લેયરને, કેમ કે મારે સર્કલ 99 જે છે એની અંદર ગ્રેડિયન્ટની અસર લાવવી છે, બાકી સર્કલ 100 છે એની અંદર ગ્રેડિયન્ટ નથી લાવવું. તો આ બંને લેયરને ભેગા કરવા હોય તો એની પર રાઈટ ક્લિક કરી અને એક ઓપ્શન આવશે એનકેપ્સ્યુલેટ, ત્યાં તમારે ક્લિક કરવાનું. એટલે અહીંયા રાઈટ ક્લિક કરી અને એનકેપ્સ્યુલેટ ઉપર ક્લિક કરીશ એટલે બંને લેયર ભેગા થશે. અને બાળકો તમે જુઓ અહીંયા એક જ સર્કલની અંદર ગ્રેડિયન્ટની અસર આવી, પણ અહીંયા એક નવું લેયર આવશે. કયું લેયર આવ્યું? ઇનલાઈન કેનવાસ.
तो જ્યારે તમે લેયર ને ભેગા કરો ને બાળકો એટલે એક નવું લેયર બની જાય ઇનલાઇન કેનવાસ અને આગળ કેપ્સ્યુલ જેવું ચિહ્ન આવશે એનો અર્થ એવો થયો કે આ એક એવું લેયર છે કે જે એનકેપ્સ્યુલેટ કરેલું છે એનકેપ્સ્યુલેટ એટલે ગ્રુપ કરેલું છે ગ્રુપિંગ કરેલું છે લેયરનું ગ્રુપિંગ એની બાજુમાં તમને સ્મોલ ટ્રાયંગલ એટલે કે નાનો ત્રિકોણ દેખાશે એનો અર્થ એવો થાય કે એની અંદર પાછા બીજા લેયર છે તો તમે સ્મોલ ટ્રાયંગલ ઉપર ક્લિક કરશો એટલે લેયર ઓપન થશે અને એની અંદર તમને બે લેયર દેખાશે આ બંને લેયર ઇનલાઇન કેનવાસ લેયરની અંદર છે કેમ કે બંને લેયરને આપણે ભેગા કરેલા છે હવે ધારો કે હું એક નવું સર્કલ ડ્રો કરું તો એની અંદર ગ્રેડિયન્ટ નું હોય અને મારે જો એની અંદર ગ્રેડિયન્ટ લાવવું હોય તો જે નવું સર્કલ મેં ડ્રો કર્યું એ સર્કલ 102 છે 102 નંબર નું સર્કલ તો એ લેયર ને હું ડ્રેગ કરી અને ગ્રેડિયન્ટ લેયર ની નીચે મૂકી દઉં ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા આવું એટલે જો ગ્રેડિયન્ટ લેયર ની નીચે આવશે એટલે આમાં ગ્રેડિયન્ટ ની અસર આવશે અને જે લેયર માં તમારે ગ્રેડિયન્ટ ની અસર ન જોઈ હોય એ લેયર ને તમારે ઉચકીને બહાર મૂકી દઉં એટલે ધારો કે આ લેયર ને હું ઉચકીને બહાર એટલે ગ્રેડિયન્ટ ની અસર જતી ધારો કે હું આ લેયર ને ઉચકીને આની અંદર મૂકી દઉં તો એની અંદર ગ્રેડિયન્ટ ની અસર આવી જશે ધારો કે આ લેયર ને હું ઉચકીને બહાર મૂકી દઉં તો એમાંથી ગ્રેડિયન્ટ ની અસર જતી તો પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ની અંદર જ તમને ગ્રેડિયન્ટ ની અસર આપવી હોય તો બાળકો આ રીતે આપી શકાય તો આ એક તમારો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો હવે આપણે બીજો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ શીખવાનો છે તો આને હું બંધ કરી દઉં અને એક નવી જ ફાઇલ લઈ આપણે આ નવી ફાઇલ બીજો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ બાળકો એ છે કે નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ આ એક બીજો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે અને આની અંદર બાળકો તમારે શું કરવાનું છે તો કે પથ તમારે દોરવાનો છે એક માર્ગ તમારે દોરવાનો છે અને માર્ગ તમે જે દોરશો એ માર્ગ પરથી તમારે એક સર્કલ ને આમ રોટેશન કરાવવાનું છે ફેરવવાનું છે સર્કલ અને બાળકો સર્કલ ખાલી આમ માર્ગ પરથી ફરવું ન જોઈએ માર્ગ પરથી તો ફરવું જોઈએ પરંતુ પોતે પણ ફરવું જોઈએ આપણે કેમ પૃથ્વી જે છે બરાબર એ સ્થિર છે કે ફરે છે તો કે ફરે છે સૂર્ય સ્થિર છે પૃથ્વી ફરે છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે એમ બાળકો આપણે સર્કલને માર્ગ પરથી ફેરવવાનું છે અને સર્કલને પણ ફેરવવાનું છે તો નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ એને કહેવાય અને આ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ ખાલી તમારે જોવાનું છે બરાબર એની પ્રેક્ટિસ ન થાય તો વાંધો નહીં સ્કૂલની અંદર આવશે ત્યારે એની પ્રેક્ટિસ થઈ જશે તો બાળકો આપણે માર્ગ દોરવો હોય તો એના માટે બી લાઇન ટૂલનો આપણે ઉપયોગ કરવો પડે આ બી લાઇન ટૂલ તો અત્યારે હું બી લાઇન ટૂલ ઉપર ક્લિક કરીશ એટલે ટૂલ ઓપ્શન પેનલ ઓપન થશે અને બાળકો ટૂલ ઓપ્શન પેનલમાં માત્ર તમારે ક્રિએટ આઉટલાઇન બી લાઇનમાં જ ટિક માર્ક રાખવાનું છે કેમ કે આપણે માર્ગ દોરવાનો છે માર્ગની અંદર આપણે કલર નથી માર્ગ એટલે કે એક લાઈન દોરવાની છે પછી તમારે જેવો માર્ગ બનાવવો હોય એવો તો ક્રિએટ આઉટલાઇન બી લાઇનમાં ટિક માર્ક રાખી અને હું હવે એક માર્ગ દોરું છું ક્લિક કરું છું અને આ માર્ગ દોરવાની શરૂઆત કરું છું સપોઝ માર્ગ બહુ વિચિત્ર થાય અને વચ્ચેથી મારે બી લાઇનને દૂર કરી દેવું છે તો હું એસ્કેપ કી પ્રેસ કરીશ એટલે બી લાઇન દૂર થઈ જશે ફરીથી માર્ગ દોરવાની ટ્રાય કરીએ આપણે અને ધારો કે તમને એમ થાય માર્ગ બરાબર નથી દોરાતો એસ્કેપ કી આપો તો એસ્કેપ કી થી તમારે બી લાઇનને તમે દૂર કરી શકો અને આ ટ્રાન્સફોર્મ ટૂલ થી બી લાઇનને બંધ કરી શકો તો અત્યારે આપણે પાછો માર્ગ દોરી કેવો માર્ગ દોરાય છે બાળકો એ બહુ મહત્વનું અત્યારે છે નહીં ખાલી આપણે માર્ગ દોરી દઈએ કે આવો એક માર્ગ આપણે બનાવ્યો પછી પહેલો પોઈન્ટ જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાં રાઈટ ક્લિક કરીને લૂપ બી લાઇન આપવાની આપણને ખબર છે કેમ કે બી લાઇન ટૂલનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પછી ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરો એટલે આ તમારો માર્ગ તૈયાર થઈ ગયો હવે આ માર્ગ ઉપરથી આપણે ચક્રાકાર ભ્રમણ કરાવવું છે તો આપણે એક સર્કલ દોરવું પડશે
तो हूँ अहीं पहला कलर चेन्ज करी नाखू एटले सर्कल नो कलर कंईक आ पिंक के गमे ते कलर होय सारू लागे। तो हवे हूँ एक सर्कल ड्रॉ करू छू, नानो एवो सर्कल, बराबर, बहु मोटू दोरू ड्रॉ करता नथी। तो जो अहीं एक सर्कल ड्रॉ थयो अने बाळको सर्कल ने तमारे आम फेरववू होय, सर्कल आम फरवू जोईए, तो एना माटे रोटेट लेयर नी जरूर पड़े। रोटेट लेयर એટલે સર્કલ લેયર છે ને એની ઉપર તમારે એક નવું લેયર એડ કરવું પડે। જો આ સર્કલ લેયર છે એની ઉપર તમારે એક રોટેટ નામનું લેયર એડ કરવું પડશે। તો હું સર્કલ લેયર ઉપર રાઈટ ક્લિક કરું, એમાંથી ન્યુ લેયરમાં, એમાંથી ટ્રાન્સફોર્મ અને એમાંથી રોટેટ। જો આ સ્ટેપ, સર્કલ લેયર ઉપર રાઈટ ક્લિક કર્યું, એમાંથી ન્યુ લેયર, એમાંથી ટ્રાન્સફોર્મ અને એમાંથી રોટેટ, એટલે આ રોટેટ લેયર આવી ગયું। આ રોટેટ લેયર છે બાળકો, આ સર્કલ લેયર છે અને આ બી લાઈન લેયર છે, ટોટલ ત્રણ લેયર છે। હવે તમારે શું કરવાનું, તો કે સર્કલ લેયર અને રોટેટ લેયર બંનેને ભેગા કરવાના છે। એટલે શિફ્ટ કી દબાવીને ભેગા આમ સિલેક્ટ કરો, બાજુ બાજુમાં છે તો ચાલશે, અને આમ દૂર હોય અને સિલેક્ટ કરવા હોય એક સાથે તો કંટ્રોલ કી પ્રેસ કરવાની, બાજુમાં હોય શિફ્ટ કી પ્રેસ કરો તોય ચાલે। હવે આ બંનેને ભેગા કરવા માટે આપણે શું કરશું, તો કે રાઈટ ક્લિક કરી અને એનકેપ્સ્યુલેટ આપશું। એનકેપ્સ્યુલેટ આપો એટલે ઇનલાઈન કેનવાસ નામનું લેયર આવશે, એને ઓપન કરી દેવા, એટલે આ સ્મોલ ટ્રાયંગલ દેખાય ત્યાં ક્લિક કરી ઓપન કરી દે। હવે બાળકો જે હવેના સ્ટેપ છે એ થોડાક સમજો, ટેક્સ્ટ બુકમાં જે રીતના લખ્યું છે એ પ્રમાણે જ હું અહીંયા સ્ટેપ કરીશ, બરાબર, થાય કે ન થાય, કેમ કે તમારે અભ્યાસ ટેક્સ્ટ બુકમાંથી જોઈ અને પ્રેક્ટિસ કરવાની થશે। તો ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે ઇનલાઈન કેનવાસ લેયરને સિલેક્ટ કરો, જો મેં સિલેક્ટ કર્યું પછી તમે એનું એને સિલેક્ટ કરો એટલે કંટ્રોલ કી દબાઈ રાખી અને એનું ગ્રીન ડકને સિલેક્ટ કરો, આ ગ્રીન ડક એનું સિલેક્ટ થઈ। હવે તમારે કંટ્રોલ કી દબાઈ રાખવાની અને રોટેટ લેયરને સિલેક્ટ કરવા, અને રોટેટ લેયરને સિલેક્ટ કર્યા પછી એનો ભૂરો ડક જે છે એને ક્લિક કરો, પછી બી લાઈન લેયર છે એને સિલેક્ટ કરો, કંટ્રોલ કી દબાવેલી છે અને બી લાઈન લેયરને સિલેક્ટ કરો, તો જો આ બી લાઈન લેયર સિલેક્ટ થઈ। હવે એમાં તમારે જ્યાંથી શરૂઆત કરવું હોય સર્કલને આમ ફેરવવા, ત્યાં રાઈટ ક્લિક કરી, સોરી, ત્યાં રાઈટ ક્લિક કરો ગમે ત્યાં, અને જે મેનુ ઓપન થાય એમાં લિંક ટુ બી લાઈન કરો। તો અહીંયા હું રાઈટ ક્લિક કરીને લિંક ટુ બી લાઈન આપીશ, એટલે બાળકો લિંક ટુ બી લાઈન કરો એટલે ઓબ્જેક્ટના શિરોબિંદુને બી લાઈનના શિરોબિંદુ સાથે જોડવા, એટલે હવે તમારા રોટેટ લેયર અને સર્કલ બેને ભેગા રાખવાના, સર્કલને અહીંયા મૂકવાનું અને રોટેટને પણ અહીંયા મૂકવાનું, અને જો રોટેટને આમ તેમ ખસેડો સર્કલ ખસી જાય પાછું સર્કલને મૂકી દેવું ખસે। તો બાળકો અહીંયાથી આપણે એનિમેશન બનાવવાને સ્ટાર્ટ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે એનિમેટ એડિટિંગ મોડને ઓન કરશું, પછી તમારે પહેલા તો કી ફ્રેમ પેનલનો ઉપયોગ કરીને બનાવો, બાકી ફ્રેમ બાય ફ્રેમ પણ ચાલે, આપણે કી ફ્રેમનો ઉપયોગ કરી અને એનિમેશન બનાવશું। તો પેનલ્સમાં જઈ અને કી ફ્રેમ પેનલ આપણે લાવો, અત્યારે ઝીરો ફ્રેમમાં છે એને કી ફ્રેમ બનાવી દો ચાલશે, એને કી ફ્રેમ બનાવી અને આ પોઝિશન આપણે સેટ કરી દીધી કે અહીંયાથી સ્ટાર્ટ થવું છે। હવે હું ડાયરેક્ટ પહેલી સેકન્ડમાં જાઉં છું, એને કી ફ્રેમ બનાવો, પહેલા તો જે આ રોટેટ ડક છે એને સર્કલને ખસેડો કે ન ખસેડો, પણ પહેલા રોટેટને ખસેડો, એ બહુ મહત્વનું છે। રોટેટને હું જો અહીંયા ખસેડીને મૂકી દઉં, પછી આમ રોટેટને આમે કરવાનું, આમ રોટેટ, બરાબર, એટલે સર્કલ આમ ગમે ત્યાં જતું હોય તેને પાછું ઉચકીને અહીંયા, બરાબર, સ્ટાર્ટિંગ પોઝિશન અહીંયા હતી, મેં અહીંયાથી અહીંયા ખસેડી। હવે ડાયરેક્ટ બીજી સેકન્ડ પર નથી જતા, વચ્ચે અહીંયા ક્યાંક આવી જઈએ, કેમ કે થોડોક શેપ છે એમાં આપણે કી ફ્રેમ એડ કરી દઈએ, અને પછી પેલા રોટેટને અહીંયાથી આમ ખસેડો અને રોટેટ આમ કરતું જાઓ, રોટેટ આમ કરતા જાઓ એટલે સર્કલ આમ ફરતું જશે, સર્કલ વચ્ચેથી આમ ખસી જાય તો એને પાછું અહીંયા આપણે મૂકી દઈએ। હવે હું ડાયરેક્ટ બીજી સેકન્ડ પર આવી જાઉં, એને કી ફ્રેમ બનાવું, રોટેટ અથવા સર્કલ ને, સર્કલ આવી ગયું પહેલા તો એ વાંધો નહીં, હવે રોટેટ ને લાવી, પણ રોટેટ લાવશો એટલે સર્કલ આમ તેમ ખસી જશે, એટલે આમ રોટેટ કરી દેવાનું, પણ પછી સર્કલ ને ઉચકીને અહીંયા મૂકી દેવાનું,
હવે હું ડાયરેક્ટ 3જી સેકન્ડમાં જાઉં છું અને એને કી ફ્રેમ બનાવી અને પહેલા રોટેટ ને ખસેડી અને ડાયરી કઈ મૂકી દઈએ અને એને આમ રોટેટ પણ કરી દઈએ પછી સર્કલ ને ઉંચકીને અહીં મૂકી દઈએ આ 3જી કી ફ્રેમ હવે ચોથી કી ફ્રેમ માટે હું ડાયરેક્ટ ચોથી સેકન્ડમાં જાઉં છું એને કી ફ્રેમ બનાવું છું અને પછી આ જે છે બરાબર રોટેશન ડક એને થોડુંક આમ રોટેટ કરાવીએ છીએ અને સર્કલ ને ઉંચકીને અહીંયા પાછું મૂકી દેવું પછી વચ્ચેની કોઈ એક ફ્રેમ ઉપર આપણે ક્લિક કરીએ એને કી ફ્રેમ બનાવીએ પહેલા રોટેટ ને થોડુંક ખસેડી લઈએ અને સર્કલ ને પાછું મૂકી દઈએ છેલ્લી ફ્રેમ માં જઈએ પાંચમી સેકન્ડ એને કી ફ્રેમ બનાવો એને ડાયરેક્ટ અહીંયા મૂકી દો સર્કલ ને અહીંયા મૂકી આ તમારું એનિમેશન બની ગયું હવે કેરેટ માં ફાઇલ માં પ્રીવ્યુ એમાં પ્રીવ્યુ આપો હવે તમે આમ પ્લે કરો એટલે નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ થશે એટલે ચક્ર પોતે ફરે છે અને પથ પરથી પણ ફરે છે તો એકના એક લેક્ચરમાં બીજી વાર સમજાવું એની કરતા તમે આજે મેં સમજાવ્યું એ બીજી વાર તમે ત્યાંથી પાછો રિપીટ કરી શકો જો સમજ ન પડી હોય તો અને કાંઈ પ્રેક્ટિકલ બાળકો ન આવડે તો એ ચાલશે તમે જ્યારે સ્કૂલની અંદર આવશો ત્યારે બધું તમારે પ્રેક્ટિકલ કરવાનું થશે એટલે ચોથા ચેપ્ટરની અંદર બે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ હતા બાળકો પહેલું તો ગ્રેડિયન્ટની અસર આપતી પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં ગ્રેડિયન્ટની અસર આપતી અને બીજો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ તો આ બે પ્રેક્ટિકલનો આપણે અભ્યાસ કર્યો અહીંયા તમારું ચોથું ચેપ્ટરનું પ્રેક્ટિકલ પૂરું થાય છે એટલે આવતા લેક્ચરમાં ચોથા ચેપ્ટરમાં જે થિયરિકલ કોન્સેપ્ટ છે એ પણ બહુ ઓછો કોન્સેપ્ટ છે એ આપણે આવતા લેક્ચરમાં થિયરિકલ કોન્સેપ્ટનો અભ્યાસ કરીશું ઓકે આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ